હવે વાત આગળ કરીશું રાજકોટની, કે જ્યાં લોકસભાની ચૂંટણીના જંગમાં રાજકોટમાંથી પ્રચારના શ્રી ગણેશ ભાજપના ઉમેદવારે કર્યા છે. શહેરના રણછોડદાસ બાપુ આશ્રમમાં પૂજન કરી પ્રચારની શરૂઆત કરાઈ. 5 વર્ષના કામકાજનો હિસાબ જનતાને આપવા ઉમેદવાર મોહનભાઈ ઘરે ઘરે ફર્યા અને વિધાનસભા 68 મત વિસ્તારમાં દિવસભર પ્રચાર કરી લોકો પાસે મોહનભાઈ મત માંગી રહ્યા છે. 23 એપ્રિલે રાજકોટમાં મતદાન થનાર છે ત્યારે મત પ્રચાર માટે હવે માત્ર 17 દિવસ બચ્યા છે. પ્રચારને લઈ ભાજપના ઉમેદવાર મોહનભાઈ રેલી યોજી રહ્યા છે. ચૂંટણીનો ઘરે ઘરે પ્રચાર શરૂ થયો છે અને આપણી સાથે છે મોહનભાઈ કુંડારિયા. મોહનભાઈ સ્વાગત છે. પહેલો દિવસ છે પ્રચારનો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખાસ કરીને આજે રાજકોટની અંદર પ્રથમ દિવસે જે પ્રવાસ કાર્ય શરૂ કરેલ ત્યારે રણછોડદાસજીના મંદિરની અંદર શિષ ટેકવી અને આશીર્વાદ મેળવીને આ પ્રચાર કાર્યનો પ્રારંભ કર્યો. બોલ આપ પણ દેખી રહ્યા છો કે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી છેલ્લા 20 દિવસથી આ પ્રચાર કાર્ય શરૂ છે અને આજે મારું પણ પ્રવાસ શરૂ થતો હોવાના કારણે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને લોકો પ્રશ્નો પણ પૂછતા હશે, કેવા પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો છે કે વિકાસની વાતો સામે આવે છે? લોકોને આજ સુધી મારો પ્રવાસ કાર્ય થયો ક્યારે પણ લોકોએ મને પ્રશ્ન પૂછ્યા છે અને મારો આત્મવિશ્વાસ છે કે મોહનભાઈ 100% વિકાસના કાર્ય કરવાના છે. જે પ્રકારે મોહનભાઈએ જણાવ્યું, મહિલાઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો સ્વાગત કરી રહ્યા છે સાંસદનું. પ્રચારનો પહેલો દિવસ છે અને હજુ 20 દિવસ સુધી આ પ્રસાર ચાલુ રહેશે. રાજકોટથી મયુર સોની, ઇન્ડિયા ન્યૂઝ. ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને તેમના સમર્થકો પણ અહીં હતા. રાજકોટથી કર્યા હતા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે રહ્યા હતા.